સારસા ડુંગર નજીક બહેન બનેવી ઉપર જીવલેણ હુમલો કરતા પરણીતાનું મોત. સગા ભાઈઓએ જ બહેનને માર મારી મોતને ઘાટ ઉતારતા પોલીસે હત્યારા બે ભાઈની ધરપકડ કરી. બહેન બનેવીને પોતાના ઘરે બોલાવી રસ્તામાં જ આતરી લઈ બહેન બનેવીને ઢીબી નાખતા બહેનનું મોત. બનેવી ગંભીર. રાજપીપળા ખાતે સંવિધાન બચાવો ચિંતન સંમેલન યોજાશે. વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહેશે. સારસા ડુંગર નજીક બહેન બનેવી ઉપર જીવલેણ હુમલો કરતા પરણીતાનું મોત. બનાવની મળતી માહિતી અનુસાર રાજપાડીના હિંગોળિયા ગામે રહેતા હેમંતભાઈ નરપતભાઈ વસાવાઈ જંબુસરના તુંડજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા સરસ્વતીબેન વસાવા સાથે 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જે પ્રેમ લગ્ન સરસ્વતીબહેનના પરિવારને મંજૂર નહોતા, પરંતુ સરસ્વતીબહેનના પરિવારજનોએ સમાધાન પણ કર્યું હતું. જે બાદ દિવાળીના તહેવારોમાં બહેન બનેવીને પોતાના ઘરે બોલાવી સારસા ડુંગર નજીક જ તેઓની ગાડીને સરસ્વતીબહેનના ભાઈઓએ કાર વડે ટક્કર મારી રોડ ઉપર ફંગોળી દઈ સગાભાઈ મહેશભાઈ શુક્લભાઈ વસાવા તથા અતુલભાઈ શુક્લભાઈ વસાવાએ કારમાંથી ઉતરી બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાની રીસ રાખી બહેન સરસ્વતી તથા તેના પતિ હેમંત વસાવા ઉપર લોખંડના પાઇપો તથા લાકડીના પાઇપ વડે હિંચકારો હુમલો કર્યો હતો, જેમાં સરસ્વતી બહેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સગા ભાઈઓના હાથે જ સગી બહેનની કરપીણ હત્યા થઈ જતા બંને હુમલાખોર ભાઈઓ ભાગી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત સરસ્વતી બહેનનો પતિ હેમંતભાઈને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ઈજાગ્રસ્ત હેમંતભાઈએ પત્નીના હત્યારા બે સગા ભાઈ મહેશ શુક્લ વસાવા તથા અતુલ શુક્લ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે સગા ભાઈઓએ જ બહેનની હત્યા કરી નાખતા ભાઈ બહેનના પવિત્ર બંધનના ધજાગરા ઉડ્યા. ભરૂચ જિલ્લાના રાજપાડી સારસા ડુંગર નજીક બહેન બનેવીએ કરેલા પ્રેમ લગ્નની રીસ રાખી બહેનના સગા ભાઈઓએ જ બહેનની હત્યા કરી નાખતા ભાઈબીજના પવિત્ર તહેવારના દિવસે જ આ ઘટનાને લઈ ભાઈ બહેનના પવિત્ર બંધનના ધજાગરા ઉડ્યા હતા. બહેનને માત્ર પ્રેમ લગ્ન કર્યા અને તે પણ સમાજના જ યુવાન સાથે લગ્ન કર્યા છતાં બહેનના ભાઈઓએ ન ગમતા આખરે ભાઈઓએ જ બહેનને માર મારતા તેણીની હત્યા થઈ જતાં આખરે બંને સગા ભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થતાં બંને ભાઈઓને પોલીસે જેલ ભેગા કર્યા હતા. પ્રેમ લગ્ન કરવા તે ગુનો છે. જો યુવતી પોતાના જ સમાજના યુવાન સાથે પ્રેમ લગ્ન કરતી હોય તો તે મોટો ગુનો નથી, પરંતુ એક શિક્ષિકાએ પોતાના સમાજના જ યુવાન સાથે પ્રેમ લગ્ન કરતા શિક્ષિકાના ભાઈઓએ શિક્ષિકા બહેનની જ હત્યા કરી નાખી, ત્યારે સમાજના જ યુવાન સાથે પ્રેમ લગ્ન કરવા તે કોઈ મોટો ગુનો નથી. બહેને જીવ ગુમાવ્યો અને બે સગા ભાઈઓએ જેલની હવા ખાવી પડી. 10 દિવસ પહેલા ફરી વખત ઘરના સભ્યોએ આ વાત સ્વીકારી અને સહમત થયા કે ભાઈ આ તમારું લગ્ન કન્ટિન્યુ રાખો, અમને પરિવારના સભ્યો તરીકે ભાઈઓ અને પેરેન્ટ્સને કોઈ તકલીફ નથી. આવું એક જ્ઞાતિના આગેવાનો જોડે એક સમાધાન કરવામાં આવ્યું. પરંતુ આ ગુનાના બે મુખ્ય આરોપી કે જે સરસ્વતીબેનના સગા ભાઈઓ છે, જેમાં એકનું નામ છે મહેશ શુક્લ વસાવા અને બીજાનું નામ છે અતુલ શુક્લ વસાવા, આ બંનેએ પ્રીપ્લાની પ્રકારનો કરેલો છે કે દિવાળીના વેકેશનમાં તેમની સિસ્ટર સરસ્વતીબેન અને તેમના બનેવી શ્રી હેમંત બંને વતનમાં બાઇક ઉપર આવવાના છે. આવી એમને અગાઉથી ઇનપુટ હતી. અગાઉ નક્કી કર્યા મુજબ આ બંને આરોપી એક કારમાં હથિયાર સાથે આવે છે. હથિયારોમાં પાઇપ અને લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની પાસે જે અગાઉ ઇનપુટ હતી એ મુજબ સરસ્વતી અને તેમના પતિ બંને એક બાઇક ઉપર જાય છે. પાછળથી આ બંને આરોપી એક કારથી આ બાઇકને ટોક્કર મારવામાં આવે છે. બાઇકને ટોક્કર મારતા બાઇક પડી જાય છે, બંને વિક્ટિમ પણ પડી જાય છે. પડી ગયા પછી બંને ભાઈઓ ગાડીમાંથી નીચે ઉતરી અને લોખંડના પાઇપ વડે બેરહમીથી માર મારે છે. માથામાં સખ્ત ઇન્જરી થવાના કારણે સરસ્વતીબેનનું
મોરઓવર સ્થળ ઉપર જ મૃત્યુ નિપજે છે અને એમના હસબન્ડ હેમંતભાઈને પણ મરણતોલ ઈજાઓ થયેલી છે, જે અંગેની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે, જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ કરી રહેલા છે. રાજપીપળા ખાતે સંવિધાન બચાવો ચિંતન સંમેલન યોજાશે. વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહેશે. રાજપીપળાના સરદાર પટેલ ટાઉન હોલ સ્થિત રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા આયોજિત દલિતો, આદિવાસીઓ, ઓબીસી, ધાર્મિક અલ્પસંખ્યક સમાજનું સંવિધાન બચાવો ચિંતન સંમેલનનું આયોજન તારીખ 3/11/2019 રોજ યોજાનાર છે, જેમાં ઉદઘાટક તરીકે IPS બિજેન્દ્રસિંહ, અધ્યક્ષ તરીકે છગનભાઈ ગોડી ગજબાર, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ બેહચર રાઠોડ, મુખ્ય મહેમાન તરીકે રિટાયર IPS VM પારધી, વડનગરના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સંવિધાન બચાવ ચિંતન સંમેલનમાં સંવિધાન અંગે માર્ગદર્શન પૂરું પાડશે. દેશના સંવિધાનનું ખુલ્લે આમ ઉલ્લંઘન થયું છે, જ્યારે વિદેશી યુનિયનના જે યુરોપ કન્ટ્રીના જે સંસદ છે એ લોકોને ત્યાં આગળ બોલાવી અને સરકારી અથવા તો NGOના ખર્ચે જે કુચેષ્ટા થઈ રહી છે, જે ખરેખર સર્વજનક ઘટના છે, દેશના સંવિધાનની ઉપર જઈ, સંસદીય પ્રણાલી ઉપર જઈ અને સરકાર જે આ કામ કરી રહી છે એ ખરેખર નિંદનીય છે, દુઃખદ છે, જેને અમે વખોડીએ છીએ. અને આ દેશની અંદર દેશના દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો, શીખો, બુદ્ધિસ્ટો, ક્રિશ્ચનો, એ તમામ લોકોને સંવિધાનિક અધિકારો મળે, શિક્ષણના અધિકારો મળે, નોકરીઓમાં એમની ભરતી રેગ્યુલર થવી જોઈએ અને તમામ પ્રકારની એમને સવલત સુવિધા મળે એવું સંવિધાને જે આલેખેલું છે એ થવું જોઈએ. જે અન્વયે તાજેતરની અંદર અમે લોકોએ ભરૂચની અંદર એક કાર્યક્રમ કર્યો, રાજપીપળામાં બીજો કાર્યક્રમ નર્મદા જિલ્લા થઈ રહ્યો છે, એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ થશે અને સંવિધાન પરત્વે ચિંતન કરી અને સંવિધાનના લોકોની અંદર જે લોકોમાં જાગૃતિ લાવી દેશના સંવિધાનને બચાવવા માટે એક વ્યવસ્થિત કાર્યક્રમ આગળ વધારી રહ્યા છે, જેમાં તમામ સમાજના લોકોને આહ્વાન કરીએ છીએ કે તમામે ભાગ લઈ અને આમને સફળ બનાવવામાં અમે અનુરોધ કરીએ. દિવાળીના તહેવારોની મજા માણ્યા બાદ લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્ત કરી પોતાના વેપાર ધંધા શરૂ કરતા ભરૂચના બજારો પુનઃખીલી ઉઠ્યા હતા. દિવાળીના તહેવારોમાં નવા વર્ષના દિવસે વહેલી સવારે વેપારીઓ શુભ મુહૂર્ત કરી પરિવાર સાથે દિવાળીની રજાની મજા માણ્યા બાદ લાભ પાંચમના શુભ મુહૂર્ત કરી સવારે પોતાના વેપાર ધંધા શરૂ કર્યા હતા. જો કે વેપાર ધંધા શરૂ થતાં ભરૂચના બજારો પણ પુનઃ ધમધમી ઉઠ્યા હતા, તો લાભ પાંચમના દિવસે ચોપડા પૂજન સહિત નવા વાહનોની પણ લોકોએ ખરીદી કરી હતી. સર્વે વેપારી વર્ગોને, સર્વે મિત્રોને નવા વર્ષની શુભકામના. આજે લાભ પાંચમનો દિવસ છે. લાભ પાંચમની વાત કરીએ તો ખાસ વેપારી વર્ગો દિવાળીના દિવસે ચોપડા પૂજનનું કરે છે. એ ચોપડા પૂજનમાં ભગવાન ગણપતિથી માંડીને તમામ એવા સારા દેવોનું પૂજન કરે છે, અર્ચન કરે છે. લાભ પાંચમના દિવસે જે વેપારી વર્ગો હતા, જેને દિવાળીના દિવસે ચોપડા પૂજન કરેલું હતું, બરાબર, એ ચોપડા પૂજન દ્વારા આજે નવા ચોપડા લખવાની શરૂઆત કરે છે. અને આજના દિવસે જોવા જઈએ તો દરેક લોકોનો કાર્ય શુભ થાય એને જ એટલા માટે જ લાભ પાંચમ કહેવાય છે. આ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજના દિવસે તમે જે પણ કાર્ય કરો છો તે દરેકે દરેક કાર્ય શુભ કાર્ય હોય છે. અને આવનારું જે નવું વર્ષ છે, વિક્રમ સંવત 2076 વર્ષ છે, તમારી તમામ વેપારી વર્ગો દરેકને માટે લાભદાયક નીવડે એવી મારી શુભકામના. અમે દર વર્ષ દિવાળીના 5 દિવસના તહેવારો પૂરા થાય અને પછી આવે છે લાભ પાંચમ, એ આપણા આવતું નવું વર્ષનું વેપારીઓ માટેનું જે લક્ષ્મી પૂજન કરી અને ચોપડા પૂજન કરી અને દુકાનમાં આપણે જે નવો વેપાર શરૂ કરીએ છીએ એના માટેનો ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે લક્ષ્મીજીની આરાધના, શિવ પાર્વતીની અને ગણપતિજીની આરાધના કરીએ અને પછી નવું વર્ષની શરૂઆત કરીએ છીએ. એમાં વેપાર ધંધો બધા સુખ શાંતિથી આખું વર્ષ પસાર થાય એવી માતાજીને આરાધના કરી અને નવું વર્ષ સ્ટાર્ટ કરીએ છીએ. આ લાભ પાંચમનો મુખ્ય મહિમા છે. આપણે લાભ પાંચમના ખરેખર માણસ માટે જો વિચારો હોય તો મનુષ્યને વાદ વિવાદ વગર જે દિવસ પૂરો થાય એ ખરેખર લાભનો દિવસ છે. રાત્રે માણસ શાંતિપૂર્ણ ઊંઘ આવી જાય અને એ જ એનો સાચો લાભ છે. દિવસમાં કોઈને મદદરૂપ થાય એ જ એનો સાચો લાભ છે. દવાખાનામાં પૈસા
ન વપરાય એ જ સાચો લાભ છે, નીતિથી ધન મળે એ જ સાચો લાભ છે. આ પાંચ લાભ સૌને સૌ માણસોને મળતો રહે એવી શુભેચ્છા સહ લાભ પાંચમની સૌને શુભકામના. પાદરા તાલુકાના મોભા ગામેથી 8 ફૂટ લાંબો મગર પકડાયો. પાદરા તાલુકાના મોભા ગામે પ્રજાપતિ વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિક દ્વારા જીવરક્ષક સંસ્થાને જાણ કરતા પ્રવીણભાઈ આર્ય અને રોકી આર્ય વન વિભાગના કામદારોને સાથે લઈ મગરનું રેસ્ક્યુ કરી મગરને સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મને આજે મોભા ગામથી બસ સ્ટેન્ડ પાસેથી ફોન આવ્યો હતો કે 6.5 ફૂટનો મગર ત્યાં આગળ દેખાયો છે, જાળી જાખરામાં આવી ગયો છે. તો અહીંયાથી ઘણું દૂર છે તલાવ, તો જ્યાં રહેણાંક વિસ્તાર પ્રજાપતિ એરિયો જે છે ત્યાં આગળ મગર આવી ગયો હતો. તો અમને કોલ કર્યો તો મેં તાત્કાલિક પાદરા વન વિભાગ RFO શૈલેષ સરને જાણ કરી, તો એમની વન વિભાગની ટીમ તથા અમારી NGOની ટીમ લઈને અમે લોકો અહીં આવીને સહી થયા મગરના પકડીને વન વિભાગને સોંપી દીધેલ છે. ગણેશ સુગરમાં 6 લાખ ટન શેરડી પીલવાના લક્ષ્ય સાથે પીલાણનો પ્રારંભ તથા સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરાયું હતું. ગણેશ સુગરના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, બોર્ડના ડિરેક્ટરો તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં રખાયેલા સમારંભમાં 100 ટન શેરડી ઉત્પાદનના પ્રણેતા હાજર રહ્યા હતા. 33મી વાર્ષિક સભા તથા નૂતન વર્ષની મિલન સમારંભમાં કેટલાક વિઘ્ન સંતોષી સભાસદોએ ભ્રામક રજૂઆતો સાથે સામાન્ય સભા રદ કરવા માંગ કરી હતી, જેનો ઉપસ્થિત સભાસદોએ વિરોધ કરી તેઓની માંગ વખોડી કાઢતા તેઓ ભોઠા પડી ગયા હતા. કોરમ તથા સંસ્થાની અહેવાલવાળા વર્ષ 2018-19ની સાધારણ સભાની કાર્યવાહી એજન્ડા મુજબ સંસ્થાના ચેરમેનની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી હતી. ચેરમેને ઓઇલ કંપનીઓની ઇથેનોલની માંગણીને ધ્યાને લઈ સંસ્થાને નવો 25 KLPDનો પ્લાન કાર્યરત કર્યો છે. વાગરાના ધારાસભ્ય ગણેશ સુગરની સભામાં સંસ્થાને નુકસાન પહોંચાડતા તત્વો સામે સંસ્થાના ધિરાણ વસૂલાતનો રિપોર્ટ રજૂ કરી ચેરમેનને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપી પંથકની જીવાદોરી સમાન સંસ્થાને નુકસાન નહીં પહોંચાડવા હાકલ કરી હતી. જાડેશ્વરના દુબઈ ટેકરીમાં ભાતીજી મહારાજના મંદિરે પૂજા અર્ચના તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દુબઈ ટેકરીના ભાતીજી મહારાજના મંદિરની સ્થાપના 5 વર્ષ અગાઉ થઈ હતી. તે નિમિત્તે છેલ્લા 5 વર્ષથી ત્યાં પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરાતા આ વર્ષે પણ લાભ પાંચમના દિવસે મંદિરને 5 વર્ષ પૂર્ણ થતા પૂજા અર્ચના તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પૂજા અર્ચનાનો ભક્તિસભર માહોલમાં લહાવો લીધો હતો. આવનાર દિવાળી અને નવા વર્ષની ભરૂચ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. પ્રભુ આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. નવું વર્ષ છે ત્યારે એક સંકલ્પ તરીકે સ્વચ્છ ભરૂચ અને સ્વસ્થ ભરૂચનો સંકલ્પ આપણે સૌ લઈએ એવી આપ સર્વને હું વિનંતી કરું છું. સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે સદંતર વાપરવાનું બંધ કરીએ અને ભરૂચને એક સ્વચ્છ અને ચોખ્ખું શહેર બનાવીએ. આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે સ્વસ્થ નાગરિક, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ ભારતની જ્યારે કલ્પના કરી હોય ત્યારે આપ સર્વ એ મૂવમેન્ટની અંદર જોડાઓ. આપ સર્વ સ્વસ્થ રહો, નિરોગી રહો અને સ્વસ્થ ભારતનું નિર્માણ તો જ શક્ય છે. ફરીથી આપ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા નવા વર્ષની અને સૌને મારા સાલ મુબારક. વિક્રમ સંવત 2075 પૂર્ણ કર્યું. જ્યારે આપણે 2076માં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ભવિષ્યના નગરજનો, સ્નેહીજનો, વડીલો, સ્વજનો દરેકને નવા વર્ષના નૂતન વર્ષ આપ્યું. નવું વર્ષ સૌને હર્ષ ઉલ્લાસમય જાય, આ ઉપરાંત તેઓ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ તેમના જીવનમાં આવે એવી પ્રભુને પ્રાર્થના. સાથે સાથે દિવાળી પ્રકાશનો તહેવાર છે. જેમ દિવાળી જ્યોત અંધકાર મિટાવે છે તેમ ભગવાન આપના જીવનમાંથી દુઃખને દૂર કરે એવી આશા સાથે શુભ દીપાવલી, નૂતન વર્ષ અભિનંદન. તેના પવિત્ર તહેવાર નિમિત્તે આપ સૌને અમારા નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું, સૌને હું વંદન કરું છું. દિવાળીના શુભ અવસરે આપ સૌનું જીવન સુખમય બની રહે, આપના વ્યક્તિગત સહકારની સુવાસથી સુભિત થઈ રહી, હંમેશા માટે સુખમય રહે,
સમૃદ્ધિથી ભરેલું રહે, તેમજ આપના આરોગ્ય તંદુરસ્તી ભરેલું રહે, તેમજ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ થાય એવી શુભકામના સાથે આજનો શુભ દિવસ ભગવાન શિવજી તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી મારા અંતઃકરણપૂર્વક પ્રાર્થના. સૌને નમસ્કાર. ભરૂચ જિલ્લાના ઇન ચેનલના દર્શક મિત્રોને મારી નવા વર્ષ નિમિત્તે અને દીપાવલી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ અને દીપાવલી આ પર્વમાં હું આ દર્શક મિત્રોને ખાસ અપીલ કરું છું કે સમાજની અંદર આપણે ખાસ કરીને નાત જાત ધર્મના ભેદભાવ ભૂલી અને આપણે સૌ ભરૂચ જિલ્લાવાસીઓ એક રહીએ અને સાથે સાથે આપણે નાત જાત ધર્મના ભેદ ભૂલીશું અને જો સામાજિક સમરસતા આવશે તો સમરસ થઈને આપણે આપણા સમાજનો અને આપણા વ્યક્તિ વિકાસ આપણે કરીએ એવી મારી તમામ દર્શક મિત્રોને મારી આ નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશિત શક્તિમાં જે રૂપાંતર થાય તેને દિવાળી કહેવામાં આવે છે. દિવાળી એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે અને ભારત વર્ષની અંદર અને ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ પર્વ નિમિત્તે ભારતભરમાં વસતા અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વસતા કિસાનો, ભાઈઓ, બહેનો તથા વડીલોને દિવાળીની શુભેચ્છા પાઠવે છે કે આવનારા વર્ષમાં દિવાળીના પર્વની જેમ લોકોના જીવનમાં પ્રકાશનો ઉજાસ થાય, લોકોના જીવન સુખી સમૃદ્ધ બને અને ખાસ કરીને કિસાન મિત્રોના ખેતીમાં હરિત ક્રાંતિનું સર્જન થાય અને ચારે બાજુ હરિયાળી પથરાય તેવા શુભ આશય સાથે સૌને મારા દિવાળીની શુભકામના અને નૂતન વર્ષના અભિનંદન. કોલાવની તમામ જનતાને દિવાળી તથા નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને હું બોલાવની તમામ જનતાને અને મારા પંચાયતના તમામ સભ્યો વતી બોલાવની તમામ અને ભરૂચની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષ માટે બધાને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમના એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ચેનલ ઇનના તમામ દર્શકોને હું ચંદ્રકાંતા પરમાર અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપનું આવનારું વર્ષ શુભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. હું કૌશિકભાઈ પટેલ જાડેશ્વર તરફથી દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને સુખ શાંતિ, સુખ જીવન, સુખ શાંતિમય ફળે તેમજ એમનું સ્વાસ્થ્ય સારું રહે એ જ શુભ પ્રાર્થના. નમસ્કાર. નારાયણ વિદ્યાવિહાર પરિવાર તરફથી આપ સૌને શુભ દિવાળી. ગાંધીજીના 150મા વર્ષની જન્મ જયંતિ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગાંધીજીના સ્વપ્ન સમા ભારતને વિચાર કરીને સૌ લોકો દીપાવળી ઉજવે અને રાષ્ટ્રને મજબૂત બનાવે એ માટે મારી અપીલ છે કે સેવા, સ્વચ્છતા અને સેફ ડ્રાઇવિંગ આ જીવનમાં ઉતારી અને પોતાના જીવનને ઉન્નત બનાવે તેવી શાળા પરિવારની આપ સૌને, શિક્ષણ જગતને, વાલી જગતને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સંવત 2075ની વિદાય વેળાએ અને સંવત 2076ના આગમન વેળાએ હું MH પટેલ કર્મઠ ગ્રુપ તરફથી ભરૂચના તમામ લોકોને અને મારા વિદ્યાર્થી અને વાલીઓને હું શુભેચ્છા પાઠવું છું. ભરૂચ નર્મદા ભરૂચ ઇન ચેનલ દ્વારા પ્રતિ વર્ષે આ શુભેચ્છા યોજવામાં આવે છે એવા આ ચેનલ પરિવારને પણ હું મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. જય સ્વામિનારાયણ.
જય માતાજી. હું આસ્વાદ ભોજનાલય પરિવાર તરફથી આપ સર્વે ભરૂચવાસીઓને હેપી દિવાળી અને નવું વર્ષની શુભકામનાએ પાઠવું છું. જય માતાજી. આનંદ રેસ્ટોરન્ટ ગુજરાતી થાળી કાઠિયાવાડી પરિવાર તરફથી ભરૂચવાસીઓને આજથી શરૂ થતા દિવાળીના તહેવાર નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તથા માં લક્ષ્મીજી સૌના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ આપે એવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું. મેં હોટલ ન્યાય મંદિર ભરૂચ છે. આપ સભી ભરૂચવાસીઓ કો દીપાવલી ઓર નયે સાલ કી શુભકામના દેતા હું. આપકા નયા સાલ દીપાવલી અચ્છે ખુશહાલ સે જાય યહી મેં પ્રભુ સે પ્રાર્થના કરતા હું. હું સરપંચ શ્રી વગુસના રાજેશભાઈ આર પટેલ આખા ગામ ભરૂચ અને ભરૂચના તમામ ગ્રામજનોને તથા શહેરીજનોને દિવાળી વર્ષની શુભકામના પાઠવું છું. તમારા પર માં લક્ષ્મીનો હાથ રહે એવી હું શુભકામના આપું છું. કલ્લુબેન એન યતિનભાઈ અને સાધના માવળ એન ગ્રેનેટ ટાઈસ સેનેટરી પરિવાર તરફથી ભરૂચવાસીઓને દિવાળીની નવ વર્ષની શુભકામનાએ આપીએ છીએ અને તમારા પરિવાર અને પરિવારજનોને માં લક્ષ્મીની આશીર્વાદ મળે એવું પ્રાર્થના કરીએ છીએ. જે મત સૌ ભારતવાસીઓને સૌ ભરૂચવાસીઓને ઇન ચેનલ તરફથી શુભકામનાઓ છે કે આપણું પરિવાર સત્સંગી બને, સ્વાધ્યાયી બને, ભજનિક બને અને આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનની ધર્મ નિયમમાં આપણે રહીએ અને આપણે સૌ સુખિયા થઈએ એ જ પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.